गणेश चतुर्थीनो पर्व नजीक आवी रह्यो छे। गणपति दादा ने बहुज भावे अतिशय प्रिय एवा गोड़ना लाडू बनावीए, साथे प्रसादी में आपणे पण खाईए तो लाडवा खाईने वजन न वधे, कोलेस्ट्रॉल न वधे, ए माटे लाडवानी एक मस्त रीत तमने बताऊं। जे बनावा माटे अहींया मेजरिंग कपना बे कप घऊनो ककरो लोट एटले के घऊनो जाड़ो लोट लेवानो छे। कपनू माप कहूँ तो बे कप अने वजन कहूँ तो 250 ग्राम जेटलो, जेनी अंदर अहींया बे मोटी चमची भरीने घी एड करवानुं छे। मैं अहींया गायनुं देसी घी एड कर्युं छे, आपनी पासे घरमां जे घी वापरता होय ए घी एड करी लेवानुं छे। लोटने सरखी रीते घीमां मोई लेवानो छे અને પછી લાડવાનો લોટ બાંધવાનો છે, એકદમ કઠણ। અને આ લોટ બાંધતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે બિલકુલ ઢીલો ન થાય। ભાખરીનો બાંધીએ છે કડક, એના પરતા પણ વધારે કઠણ આપણે લોટ બાંધવાનો છે। લોટ હુંફાળા પાણીથી બાંધવાનો છે। મેં અહીંયા કેટલમાં જ પાણી થોડું હુંફાળું કરી લીધું છે, તમે તપેલીમાં પાણી ગરમ કરીને યુઝ કરી શકો છો। હવે આ થોડું થોડું પાણી એડ કરીશું। અહીંયા 2 કપ જેટલો ઘઉંનો કકરો લોટ હતો, એની સામે મારે ફક્ત 1/2 કપ જેટલું પાણી એડ કરવું પડ્યું અને પરફેક્ટ લોટ બંધાઈ ગયો। એટલે લોટમાં પાણી એડ કરવા માટે બિલકુલ ઉતાવળ નહીં કરવાની, લાડવાનો લોટ એકદમ કઠણ બાંધવાનો હોય છે। તો જોઈ શકો છો મેં 1/2 કપ પાણીમાં લોટ બધો ભેગો થઈ ગયો છે, એના ઉપરથી 2 છીટા જેટલું પાણી લીધું અને એકદમ કઠણ લોટ તૈયાર કરી લીધો। લોટ બધો આ રીતે ભેગો કરી લેવાનો છે। લાડવાનો લોટ જેટલો પરફેક્ટ બંધાશે એટલા લાડવા આપણા પરફેક્ટ થશે। તો જુઓ આ રીતે લોટ બંધાઈ ગયો છે। આ રીતે તમે લોટ બાંધી અને પછી ઉપરથી નીચે નાખો તો લોટનો શેપ પણ ના બદલે અને એકદમ પથ્થર પડે એવો અવાજ આવે એવો પરફેક્ટ કઠણ લોટ બાંધવા માટે મેં અહીંયા 1/2 કપ અને બસ 2 છીટા જેટલું જ પાણી લીધું। લોટને સ્વચ્છ કપડાથી કવર કરી 15 મિનિટ માટે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। મોટાભાગના લોકો હવે લોટ બંધાયા પછી થોડી વાર માટે લોટને રાખશે અને પછી એના મુઠિયા વાળી અને તળી લેશે। આપણે આ ઘીમાં કે તેલમાં મુઠિયાને તળવાનું સ્ટેપ અવોઇડ કરવાનું છે। ડીપ ફ્રાઈમ કરીશું એટલે સમજી લો કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ એ વધારવાનું છે। વારંવાર લાડવા ખાવા હોય તો આપણે ડીપ ફ્રાય કરવાનું અવોઇડ કરીને આ મેથડ જે હું બતાવી રહી છું એ અપનાવીએ। તો આજે આપણે લાડવાના મુઠિયા તળવાના નથી, પણ એને ઓટીજી ઓવનમાં શેકીને બનાવવાના છે। હવે તમારી પાસે જો ઓટીજી ઓવન ન હોય તો દાલ બાટી બનાવવાનું કુકર હોય એમાં શેકી લો, કાં પછી જાડી એકદમ તવી લો જેમાં રેતી પાથરી કાટલો મૂકી અને પછી ઉપર કાનાવારી પ્લેટમાં પણ તમે એને શેકી શકો છો। ટૂંકમાં લાડવાને આપણે તળ્યા વગર આ રીતે ઓટીજી ઓવન કે પછી કન્વેક્શન ઓવનમાં કન્વેક્શન મોડ ઉપર જ બનાવીશું। તો ચાલો આ બાજુ જોઈ શકીએ છે, 15 મિનિટ પછી સરસ રીતે લોટ હવે કેળવી અને એના મુઠિયા વાળવાના છે। તમે જોઈ શકો છો લોટ કેટલો બધો કઠણ, જાઓ કઠણ લોટ જ આપણે લાડવા માટે જોઈશે। આ રીતે એક એક લૂ લઈ અને એને મસળી મસળીને આ રીતે આ શેપમાં મુઠિયું તૈયાર કરવાનું છે। તમે મુઠ્ઠું તૈયાર કરો એ દરમિયાનમાં તમારે ઓવન જે હોય એ પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું 10 મિનિટ માટે। તો જુઓ આ રીતે 10 મિનિટમાં આપણા બધા મુઠિયા તૈયાર કરી આ રીતે ઓવનની પ્લેટમાં મૂકતા જઈશું, એને વાળી લઈશું। બધા જ મુઠિયા આ રીતે મેં ઓવનની પ્લેટમાં બેકિંગ જે પેપર આવે એ પાથરી અને પછી મૂકતી ગઈશું। મેં કહ્યું એમ તમારી પાસે ઓવન ન હોય તો તમે રેતી પાથરી અને કોઈ જાડી તવીમાં પણ એને આ રીતે વરાળે જ બનાવી શકો છો। મુઠિયા વાળ્યા પછી આ રીતે દૂધવાળું બ્રશ કરીને ખાસ એની ઉપર ફેરવવું, તો વધારે દૂધ લઈ અને આ રીતે બધા મુઠિયા ઉપર આપણે દૂધને લગાવી દેવાનું। હવે આપણે મુઠિયાને 10 મિનિટ પ્રીહીટ કરેલા ઓવનમાં 200 ડિગ્રી ઉપર 25 મિનિટ માટે થવા દેવાના છે। વચ્ચે એકવાર આપણે ઓવનને ખોલીશું 10 મિનિટ પછી અને મુઠિયાને જરા ઉલટસુલટ પણ કરી દઈશું। ટૂંકમાં આપણે આજે જે કન્વેક્શન મોડ ઉપર 200 ડિગ્રી ઉપર 25 મિનિટમાં કમાલ કરી અને સરસ રીતે મુઠિયાને શેકીને બનાવીશું, તળીશું નહીં। જો તમે મુઠિયાને તળો તો પછી એમાં ડીપ ફ્રાય કરેલા મુઠિયામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય,
ચરબીનો ભાગ વધી જાય અને વજન વધે. મુઠિયા જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધી આપણે આ જે કોપરું છે એને આપણે છીણી લઈશું. ગોળના લડવામાં ખાસ કોપરું નાખવાનું અને છીણીને નાખવાનું. અહીંયા લગભગ 50 ગ્રામ જેટલું કોપરું આપણે એડ કરીશું, મોટી 2 ચમચી ભરેલું કહી શકાય. કોપરું ઓછું વધતું ઈચ્છા પ્રમાણે કરી શકો છો. તો મેં લગભગ અહીંયા મારી પાસે 100 ગ્રામ કોપરાની કાચલી હતી, એ અડધી છીણી લીધી. એક મોટી ચમચી ભરીને ખસખસ લીધી છે લાડવા ઉપર કોટ કરવા. જાયફળ થોડું ઘસીને નાખીશ. જાયફળ ખાસ એટલે નાખવાનું કે ઘીવાળા લાડવા, ઘીથી લથપથ લાડવા પચવામાં જાયફળ ખૂબ જ ઉપયોગી. હવે આ રીતે 1/4 કપ જેટલું ઘી, જો તમને વજન કહું તો 150 ગ્રામ જેટલું ઘી અને 1 કપ મેઝરિંગ કપનું 1 કપ ગોળ, અને વજન કહું તો ગોળ પણ 150 ગ્રામ જેટલો. ટૂંકમાં આપણે ઘી અને ગોળ બેઉ જે લોટ લીધો હોય એના કરતાં અડધું લેવાનું. 25 મિનિટ પછી ઓવનમાં મૂઠિયા પણ સરખી રીતે શેકાઈ ગયા છે, જેને બહાર કાઢી લીધા, ઠંડા સાધારણ થવા દીધા અને જુઓ એને આ રીતે તોડી લીધા. એના નાના નાના થોડા પીસીસ કરી લેવાના છે. મૂઠિયા સરસ રીતે બેક થઈ ગયા છે. તો આ તળિયા વગર આપણે ઓછી કેલરીમાં થોડો લાડુ બનાવી શકીએ છીએ. હવે મિક્સરના જારમાં એનો સરસ પાવડર કરી લઈશું. થોડો કકરો રહે એવો જ પાવડર કરવાનો હોય છે. એટલે આ રીતે બધું એક સાથે જ હું મિક્સરના કપમાં દળી લઈશ. થોડું કરકરું રાખવાનું છે. થોડી આ રીતે ઘૂંટલીઓ દેખાશે જે કાઢવી ખૂબ જ જરૂરી છે. એને પણ થોડી પછી કાઢીને ક્રશ કરી લેવાની. એના માટે ચાળવું પડશે. 400 એટલે આ રીતે થોડુંક જે ઘૂંટલીઓ રહી ગઈ છે એટલે કે ગાંગડા રહી ગયા છે એ આવી જશે, જેને ક્રશ કરીને એડ કરી લેવાય. હવે એક તવીમાં ઘી લઈ લઈશું, 150 ગ્રામ જેટલું એટલે કે 1/4 કપ જેટલું ઘી, જેની અંદર કોપરું જે છીણીને રાખ્યું છે એ એડ કરી લઈશું. થોડું ગુલાબી કલરનું કોપરું થાય એટલે ગોળ એડ કરી લઈશું. મેં અહીંયા ગોળનો પાવડર લીધો હતો એટલે એને ઓગળતા વાર નહીં લાગે. તમે જો આખો ગોળ લો તો એને જરા સુધારી બારીક કરીને એડ કરજો. ગોળ ઓગળે ત્યાં સુધી પાયો થવા દેવાનો છે. જેવો ગોળ ઓગળે એવો ગેસ બંધ કરી દેવાનો છે. એટલે કે ઘી અને ગોળ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી 2 ચમચી જેટલું દૂધ એડ કરી દઈશું. સાધારણ હશે કુછ આ પાયો જે છે ગોળ ઘીનો અને સાથે કોપરું એડ કરેલું છે એ આપણે જે દળીને રાખ્યું છે લાડવાનું એમાં એડ કરી લઈશું. બધું સરખી રીતે હલાઈને મિક્સ કરી દઈશું. હવે આપણા લાડવા વાળવા માટે તૈયાર છે, પણ એ પહેલાં જાયફળ થોડું ઘસી લઈશું. આ રીતે 2 ચપટી જેટલું જાયફળ એડ કરવાથી લાડવો પચવામાં ઘણો સારો રહેશે. સરખી રીતે બધું હલાઈને મિક્સ કરી દઈશું. ગોળ બધો એક સરખો ભળી જાય એનું ખાસ ધ્યાન રાખીશું અને પછી લાડવા વાળવાની તૈયારી કરીશું. લાડવા વાળવા માટે મેં અહીંયા ઉપમાનું જે મોલ્ડ આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે ઉપમાનું મોલ્ડમાં માર્કેટમાં મળતું હોય છે એમાં મેં મીડિયમ સાઇઝનું મોલ્ડ લઈ અને એમાં આ રીતે જુઓ લાડવો ફટાફટ પડી જાય. આ ઉપમાનના મોલ્ડ તમે યુઝ કરશો તો પ્રેઝન્ટેશન લાડવાનું સરસ દેખાશે અને પીરસતી વખતે પણ આવો સરસ શેપ જોઈને ખાવાનું મન થઈ જાય. તો આ રીતે બધા જ લાડવા આપણે બનાવી દઈશું. તો પરફેક્ટ ઘીથી લથપથ એવા આ લાડવા ગણપતિને પ્રિય, અને ખાસ કરીને આપણે એને તળ્યા નથી, ઘીમાં તમે ડીપ ફ્રાય કરો એટલે અને એનું એ જ ઘી પછી તમે લાડવા બનાવવામાં વાપરો એટલે મોટાભાગે કોલેસ્ટ્રોલ વધવાના ચાન્સીસ વધી જાય. જ્યારે આ મેથડથી તમે લાડવા બનાવશો તો લાડવા એકદમ સરસ બનશે અને એકદમ ટેસ્ટી લાગતા હોય છે. તો જુઓ આ રીતે બધા લાડવા બનાવીને ઉપરથી પછી જે ખસખસ આપણે રાખી છે એ ખાસ લગાવવાનું ચૂકતા નહીં. તો ફ્રેન્ડ્સ આ રીતે લાડવા ચોક્કસ ટ્રાય કરજો. ઓવન ના હોય તો દાલબાટીના કુકરમાં કે પછી રેતી પાથરીને મિની તંદુરમાં. બોલો ગણપતિ બાપ્પા મોરિયા.